વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સરકાર સામે નેશનલ કમિશન બિલ પાસ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ સભ્યો દ્વારા જો નેશનલ કમિશન બિલને જો તેમાં ફેરફાર કરવામાં આવશે નહીં તો આ સભ્યો દ્વારા 25 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી મહાયાત્રાનું આયોજન કરવામાં આવશે. ડોક્ટર એક ભગવાન સ્વરૂપે લોકો માટે હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સરકાર સામે નેશનલ કમિશન બિલ પાસ કરવામાં આવી રહ્યું છે. આ NMC બિલમાં અમુક કાયદાઓના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ સભ્યો દ્વારા જો નેશનલ કમિશન બિલને જો તેમાં ફેરફાર કરવામાં આવશે નહીં તો આ સભ્યો દ્વારા 25 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી મહાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં દેશના જુદા જુદા ભાગોમાં જુદી જુદી રીતે હડતાલ સ્વરૂપે વિરોધ કરવામાં આવશે. આ NMC બિલનું મુખ્ય કારણ જે ગરીબ પરિવારના બાળકો જે અભ્યાસ કરે છે તેઓને હાલ એન્ટ્રન્સ પરીક્ષા આપ્યા સિવાય તેમને ઇન્ડિયન મેડિકલનું સર્ટિફિકેટ સિવાય પ્રેક્ટિસ કરવા મળતી નથી, તેમજ અન્ય કારણોના લીધે ડોક્ટર બની શકતા નથી, તેથી NMC બિલનો વિરોધ દર્શાવી રહ્યા છે. આ બિલનો વિરોધ દર્શાવવામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લાના ડોક્ટરો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરવલ્લી જિલ્લાના મુખ્ય એવા ડોક્ટર અશોક ઈસારાની તથા ડોક્ટર ઘનશ્યામભાઈ શાહ, ડોક્ટર હરેશ શાહ, ડોક્ટર હાર્દિક પટેલ, ડોક્ટર જયેશ શાહ, ડોક્ટર જતીન મેવાડા જેવા અનેક ડોક્ટરો હાજર રહી રેલીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભારત સરકાર દ્વારા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને ડિઝોલ્વ કરી અને નેશનલ મેડિકલ કમિશન નામનું એક બિલ સંસદમાં રજૂ કર્યું છે. અમારા આંદોલનને કારણે એને પાર્લામેન્ટરી કમિટીમાં મૂકેલ છે, પણ હજુ સુધી એ બિલ આવશે નહીં આવે એની હજુ ગણમથલ ચાલી રહી છે. તો અમારું જે નેશનલ મેડિકલ કમિશન બિલ છે એને સંપૂર્ણપણે અમે વિરોધ કરીએ છીએ અને 25 ફેબ્રુઆરીથી 25 માર્ચ અમારી આ મહાયાત્રાનું આયોજન કરેલું છે. એ દેશના જુદા જુદા ભાગમાંથી ઓલ ઓવર ઇન્ડિયાની અંદર દરેક ક્ષેત્રમાંથી કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને ઇમ્ફાલથી દ્વારકા સુધીનું આ જુદા જુદા ક્ષેત્રમાં આ રેલીનું આયોજન કરેલું છે. ઋતુલ પ્રજાપતિ સાથે CN24 ન્યૂઝ અરવલ્લી.